નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજોટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર વન ટેસ્ટ ઓફ ઇન્ડિયા તેમાં એક્ટિવિટી આઠથી અગિયારનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર આઠ એમાં સૂચના છે રીડ ધ પેરેગ્રાફ એટલે કે ફકરાને આપણે વાંચવાનો છે અ સ્પેરો એન્ડ અ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ એટલે કે એક ચકલી અને પોપટ સારા મિત્રો હતા એવરી ડે દે ટોકડ વિથ ઇચ અધર દરરોજ તેઓ એકબીજા સાથે વાત કરતા બટ ધ પેરોટ લિવ્ડ ઇન અ કેજ ઇન પારૂલ્સ હાઉસ પરંતુ પોપટ પારુલના ઘરમાં પાંજરામાં રહેતો હતો ધ સ્પેરો લિવ્ડ ઇન અ ટ્રી

કહ્યું ના શી વોઝ વેરી હેપી આઉટ સાઈડ ધ કેજ તે પાંજરાની બહાર ખૂબ જ ખુશ હતી ધ પેરોટ ઓલ્સો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેજ પોપટ પણ પાંજરામાંથી બહાર આવવા માંગતો હતો સો ધ સ્પેરો હેલ્પડ હિમ ટુ ઓપન ધ કેજ તેથી ચકલીએ તેને પાંજરું ખોલવામાં મદદ કરી બોથ ધ ફ્રેન્ડ્સ ફ્લુ અવે ઇન ધ ઓપન સ્કાય બંને મિત્રો ખુલ્લા આકાશમાં ઉડી ગયા ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી એઇટ બી ફોલો ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ એક્શન વર્ડ ફ્રોમ ધ સ્ટોરી એટલે અહીં આપણને બે એક્ઝામ્પલ આપેલા છે એના આધારે આપણે જે પેરેગ્રાફ છે એની અંદરથી એક્શન વર્ડ એટલે કે ક્રિયાપદો શોધીને લખવાના છે તો અહીં એક્ઝામ્પલ છે પેલું ટોક તો એમાંથી અહીંયા આવે છે ટોકડ ત્યાર પછી લાઇકડ અને અહીંયા છે લાઈક બરાબર લાયકમાંથી લાયકડ બને છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે ક્રિયાપદનું મૂળરૂપ અને એના ભૂતકાળનું રૂપ આપેલું છે બરાબર જેમ કે અહીંયા ટોક મૂળરૂપ છે તો એમાંથી આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે ત્યાર પછી અહીંયા લાયક મૂળરૂપ છે તો આ બાજુ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે લાયકડ તો આગળ હવે આપણે જોઈ લીવડ આપેલું છે તો એ છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો એમાંથી શું બનશે ક્રિયાપદનું રૂપ એટલે કે લાઈવ ત્યાર પછી વર્કડ તો વર્ક ત્યાર પછી અહીંયા આપણે એવી જ રીતે લખવાના છે જાતે તો અહીંયા ઇન્વાઇટેડ તો ઇન્વાઇટ ત્યાર પછી સે આપણે એરો ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે બરોબર અહીંયા સે લખ્યું છે તો હવે અહીંયા શું આવશે બીજી તરફ સેડ ભૂતકાળનું રૂપ થશે બરોબર ત્યાર પછી હેલ્પડ તો અહીંયા શું આવશે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ત્યાં આવશે હેલ્પ ત્યાર પછી ફ્લાય તો ભૂતકાળનું રૂપ થશે ત્યાં ફ્લૂ આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી એટ સી અરેન્જ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ ઇન ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી એટલે અહીંયા આપણે ક્રમમાં વાક્યોને ગોઠવવાના છે જે પેરેગ્રાફરીઓ એના આધારે બરાબર તો અહીંયા સૌથી પહેલું વાક્ય કયું થશે ધ સ્પેરો એન્ડ ધ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ ત્યાર બીજા નંબરે આવશે ધ પેરોટ લીવડ ઇન અ કેજ એન્ડ ધ સ્પેરો લિવ્ડ ઇન અ ટ્રી ત્યાર પછી ત્રીજું વાક્ય કયું થશે ધ પેરોટ ઇન્વાઇટેડ ધ પેરો ટુ ધ કેજ ચોથું વાક્ય થશે દસ પેરો હેલ્પડ ધ પેરટ ટુ કમ આઉટ ઓફ ધ કેજ અને પાંચમું વાક્ય થશે દસ પેરો એન્ડ ધ પેરટ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય ત્યાર પછી આગળ એક્ટિવિટી નાઇન આન્સર ધ ક્વેશ્ચન્સ તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલાક પ્રશ્નો પૂછેલા છે આપણે તેનો જવાબ લખવાનો છે તો સૌથી પહેલાં અહીંયા છે યુ નીડ ટુ ક્લિપ્સ ટુ હેંગ વન હેન્કી યુ નીડ થ્રી ક્લિપ્સ ટુ હેંગ ટુ હેન્કીસ યુ નીડ ફોર ક્લિપ્સ ટુ હેંગ થ્રી હેન્કીસ હાઉ મેની ક્લિપ્સ ડૂ યુ નીડ ટુ હેંગ ટેન હેન્કીસ એટલે કે આપણે એક રૂમાલને ટીંગાડવા માટે બે ક્લિપની જરૂર પડે છે ટુ રૂ હેન્કીસ એટલે કે બે રૂમાલ જે છે એને ટીંગાડવા માટે ત્રણ ક્લિપની જરૂર પડે છે ત્યાર પછી ત્રણ રૂમાલને ટીંગાડવા માટે ચાર ક્લિપની જરૂર પડે છે તો દસ રૂમાલ જે છે એને ટીંગાડવા માટે ક્લિક કેટલી ક્લિપની જરૂર પડશે તેમાં જવાબ આવશે અગિયાર ક્લિપ એટલે કે ઇલેવન ક્લિપ્સ ત્યાર પછી આગળ બીજો ક્વેશ્ચન છે યુ વોન્ટ ટુ ડિવાઈડ અ પેજ ઇન્ટુ ટેન આઇડેન્ટિકલ કોલમ્સ હાઉ મેની લાઇન્સ વિલ યુ ડ્રો એટલે કે આપણે એક જે પેજ છે એને દસ કોલમમાં ડિવાઈડ કરવાનું છે એટલે કે દસ ઊભી લાઇન ઊભી હરોળ તેમાં ડિવાઈડ કરવાનું છે તેમાં વહેંચવાનું છે તો આપણે કેટલી લાઇન દોરવી પડશે તો એમાં જવાબ આવશે નાઇન લાઇન્સ બરાબર ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર થ્રી યુ વોન્ટ સિક્સટીન ફોલ્ડ્સ ઇન અ પેપર હાઉ મેની ટાઈમ્સ વિલ યુ ફોલ્ડ ઇટ એટલે કે તમારે એક કાગળને સોળ ભાગમાં ફોલ્ડ કરેલો એટલે કે વાળવો છે તો હાઉ મેની ટાઈમ્સ વિલ યુ ફોલ્ડ ઇટ તો કેટલી વાર તમે એ કાગળને ફોલ્ડ કરશો એટલે કે વાળશો તો એનો જવાબ આવશે ફોર ટાઈમ્સ બરાબર ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર ફોર યુ કેન મેક વન ન્યૂ પરફ્યુમ સ્ટીક આઉટ ઓફ ફોર બર્ન પરફ્યુમ સ્ટીકસ આઉટ ઓફ સિક્સટી ફોર બર્ન સ્ટીકસ હાઉ મેની ન્યૂ સ્ટીકસ કેન યુ મેક એટલે કે ચાર બળી ગયેલ ધૂપસળીમાંથી તમે એક નવી ધૂપસળી બનાવી શકો છો તો એવી ચોસઠ બળી ગયેલી ધૂપસળીમાંથી તમે કેટલી નવી ધૂપસળી બનાવી શકો છો તો આનો આન્સર આવશે સિક્સટીન બરાબર એટલે કે સોળ નવી ધૂપસળી બનાવી શકીએ ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી ટેન એ કલર ધ પિક્ચર એટલે કે અહીં આપણને એક ચિત્ર આપેલું છે તેમાં આપણે કલર પૂરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે ત્યાર પછી આગળ એક્ટિવિટી ટેન બી ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એપ્રોપ્રિએટ પ્રેપોઝિશન એઝ પર ધ પિક્ચર એટલે કે ચિત્ર જોઈને ખાલી જગ્યાની અંદર યોગ્ય નામ યોગી પૂરો તો એમાં સૌથી પહેલી ખાલી જગ્યા છે ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો તો એમાં શું આવશે નિયર ધ વિન્ડો બરોબર ટેબલ છે એ બારીની નજીક છે ત્યાર પછી બીજું દેર આર સિક્સ પિક્ચર્સ ખાલી જગ્યા ધ વોલ તો અહીંયા આવશે ઓન એટલે ધેર આર સિક્સ પિક્ચર્સ ઓન ધ વોલ એટલે કે દિવાલ ઉપર છ ચિત્રો હતા દેર આર ટુ પીલોઝ ખાલી જગ્યા ધ કોટ એટલે ઓન ધ કોટ એટલે કે ખાટલા ઉપર બે ઓશિકા હતા ત્યાર પછી ચોથું ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ તો ત્યાં આવશે અંડર ટેબલની નીચે બરાબર બોલ એટલે કે દડો ટેબલની નીચે હતો ત્યાર પછી પાંચમું દેર ઇઝ નોટ અ વોશ બેસિન ખાલી જગ્યા ધ પિક્ચર તો ઇન ધ પિક્ચર એટલે કે ચિત્રની અંદર વોશ બેસિન એટલે કે હાથ ધોવાનું કુંડું બરાબર ચિત્રની અંદર ક્યાંય વોશ બેસિન નથી ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર ઇલેવન ફન ટાઈમ એટલે કે આનંદનો સમય રમૂજનો સમય તો એની અંદર પહેલું છે પેશન્ટ સેડ ડોક્ટર આઈ હેવ અ ગ્રેટ પ્રોબ્લમ એટલે કે દર્દી કહે છે ડૉક્ટર સાહેબ મને ખૂબ મોટી તકલીફ છે આઈ નેવર ફીલ હંગરી આફ્ટર ઇટિંગ એન્ડ ડોન્ટ ફીલ ટાયર્ડ આફ્ટર સ્લીપિંગ એટલે કે મને જમ્યા પછી ભૂખ નથી લાગતી અને સૂઈ લીધા પછી થાક નથી લાગતો ત્યાર પછી આગળ ડોક્ટર સેડ વેલ આઈવ જસ્ટ ધ રાઈટ મેડિસિન ફોર યુ એટલે કે ડૉક્ટરે કહ્યું વેલ એટલે કે સારું મારી પાસે તેના માટે રાઈટ મેડિસિન એટલે કે સચોટ દવા છે ટેક ટુ ઓફ ધીસ ટેબ્લેટ્સ એવરી નાઇટ આફ્ટર સ્લીપિંગ એન્ડ ટુ એવરી મોર્નિંગ બિફોર વોકિંગ અપ એટલે કે આ બે ગોળીઓ રાતે સૂતા પછી લેવાની છે અને બીજી બે ગોળીઓ સવારે જાગ્યા પહેલાં લેવાની છે ત્યાર પછી આગળ જોઈએ બીજો જોક્સ ધેર વેર થ્રી ફ્રેન્ડ્સ એટલે કે ત્રણ મિત્રો હતા ધે રિક્વેસ્ટેડ ગોડ તેમણે ભગવાન પાસે વિનંતી કરી ફર્સ્ટ પર્સન સેડ ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ડાયમંડ્સ એટલે કે પહેલા મિત્રએ કીધું એ ભગવાન મહેરબાની કરીને મને હીરાથી ભરેલો રૂમ આપો સેકન્ડ પર્સન સેડ ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ગોલ્ડ એટલે કે બીજા મિત્રે કહ્યું હે ભગવાન મહેરબાની કરીને મને સોનાથી ભરેલો રૂમ આપો થર્ડ પર્સન સેડ ગોડ પ્લીઝ ગીવ મી ધ કીઝ ઓફ ધેર રૂમ્સ એટલે કે ત્રીજા મિત્રે કહ્યું હે ભગવાન મહેરબાની કરીને મને આ બંનેના રૂમની ચાવી આપી દો તો વિદ્યાર્થી મિત્રો અહીં યુનિટ વન ટેસ્ટ ઓફ ઇન્ડિયાની એક્ટિવિટી આઠથી અગિયાર પૂર્ણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો યુનિટ વન ટેસ્ટ ઓફ ઇન્ડિયાની બધી જ એક્ટિવિટીના સોલ્યુશનનો વિડીયો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો